मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुष संश्रयः। एक तो मनुष्यनो जन्म मळतो नथी, मनुष्य जन्म अति दुर्लभ छे। તમે એવું ના સમજશો કે બીજે ક્યાં જગ્યા નહોતી એટલે તમને મનુષ્ય બનાવી દીધા ભગવાને, એવું નથી। મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે, અનંત કોટી જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય। કોઈ સંતે એવું કહ્યું કે આપણા કેટલા જન્મ થયા હશે, આ જીવ કેટલી વખત અલગ અલગ માના ગર્ભમાં આવ્યો હશે, કોઈ વાર જલચર જીવ થઈને આવ્યો હશે, કોઈ વાર સ્થલચર થઈને આવ્યો હશે, કોઈ વાર ખગચર થઈને આવ્યો હશે। ભિન્ન ભિન્ન પ્રકારની યોનિઓમાં 84 લાખ યોનિઓમાં ભટકતા ભટકતા કેટલા જન્મ લીધા હશે? તો કહે છે કે કદાચ ગંગા નદી ગંગોત્રી થી નીકળે અને હિન્દ મહાસાગરને અર્થાત ગંગા સાગરને મળે ત્યાં સુધીમાં ગંગા નદીમાં આવતા રજગણની સંખ્યા કદાચ ગણી શકાય, પણ કેટલા જન્મ થયા છે ગણી શકાય નહીં। આટલા જન્મ થયા તો પણ મુક્તિનો માર્ગ જો સહજ કરવાનું ન સંભવ બન્યું હોય તો એકમાત્ર મનુષ્ય જન્મ જ એવો છે જ્યાંથી મુક્તિનો માર્ગ બિલકુલ સંભવ છે। તમારે દાખલા તરીકે મેડિકલ કોલેજમાં એડમિશન જોઈતું હોય તો 12મા ધોરણમાં આટલા ટકા આવવા જોઈએ, કેટલા ટકા ન આવે તો તમને એડમિશન ન મળે। એમ મોક્ષરૂપી યુનિવર્સિટીમાં એડમિશન જોઈતું હોય તો મનુષ્યનો જન્મ મળે એટલે તમે એના માટે એલિજિબલ થઈ ગયા, તમે એના માટે યોગ્ય છો એવું નક્કી થઈ ગયું, મતલબ તમારી પાસે યોગ્યતા આવી ગઈ। હવે મેળવવો કે ન મેળવવો, પાસ કે ફેલ, એ તમારે નક્કી કરવાનું, પણ તમને એડમિશન મળી ગયું છે। એટલે મનુષ્ય જન્મ અતિ દુષ્કર છે। પંડિતજી બહુ સરસ સમજાવતા આ મનુષ્યનો જન્મ કેવી રીતે પ્રાપ્ત થાય છે, તો કહે છે જેણે ખૂબ પાપ કર્યા હોય એનું માથું નીચે જાય અને પગ ઉપરની તરફ જાય। તમે બધા ભાગોળ જોઈ છે, થાય છે ને ભાગોળ તમારે, એ ભાગોળના પગ કઈ બાજુ હોય? હા, અને માથું? અચ્છા, ચામા ચીડિયું જોયું છે, કાનુડો કહો છો, શું કહો છો, એના પગ કઈ બાજુ હોય? એના પગ ઉપર, માથું નીચે હોય। જેણે ઘણા પાપ કર્યા હોય એને આ જન્મ મળે, એટલે કયો? કાં તો ચામા ચીડિયું થાય, કાં તો વાઘોળ થાય, કાં તો એ પ્રકારનું પ્રાણી થાય કે જેમાં પગ ઉપર રહે અને માથું નીચેની બાજુ રહે। પછી ધીરે ધીરે પુણ્ય વધે અને પાપ ઘટે એટલે આમ પગ નીચેની બાજુ જવા લાગે, માથું ઉપરની તરફ આવવા લાગે, એના પછી ભૂંડનો નંબર આવે। ભૂંડનું માથું છે મોઢું છે નીચું હોય અને પાછળનો ભાગ મળ દ્વારા એનું ઊંચું હોય, અને પછી એમ આમ બોલે ને, અથવા બોલે શું કામ, એ શ્વાસ કાઢે એટલે શું શું એવો અવાજ આવે, એ શું શું અવાજ આવે એટલે એનું નામ થઈ ગયું શું કર, અને એના ઉપરથી ઉર્દુમાં થઈ ગયું શું વર, એ શું શું કરો કે શું કરો, એના પછી ભૂંડ થાય। પછી જેમ જેમ પુણ્ય વધે પાપ ઘટે એટલે ધીરે 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 બેલેન્સ થતું જાય, પછી કૂતરો થાય, ગધેડો થાય, બિલાડો થાય, ઘોડો થાય, ઊંટ થાય, જિરાફ થાય, આ માથું ધીરે ધીરે ઉપર આવવા લાગે અને અનંત કોટી જન્મોના પાપનો ક્ષય થાય અને પુણ્યનો ઉદય થાય એટલે માથું ઉપર આવે, પગ નીચે જાય, એટલે કયો જન્મ મળે ભાઈ? મનુષ્યનો જન્મ મળે। અને મનુષ્યનો જન્મ મળ્યા પછી જો કોઈ ખોટું કરીને આવે તો એનું માથું પાછું નીચે જ જાય। હમણાં જ કોઈ ચોરી કરીને આવે, ખરાબ કામ કરીને આવે, ગાળો બોલીને આવે, તમે ત્યાં ઉપર માથું નીચે જ જાય। માણસ હોય તો, નેતા હોય તો ના જાય, નેતા હોય તો ખોટું કરી આવે પાછું આમ છાતી કાઢીને ફરે, નેતાની વાત અલગ છે, આ તો માણસની વાત કરું છું। માણસ હોય તો ખોટું કરતાનું માથું નીચે જ જાય, આ નિયમ જ છે, ખોટું કરનારનું પાપ કરનારનું માથું નીચે જ જાય। આવી 84 લાખ યોનિઓ છે અને 84 લાખ યોનિઓ આજકાલ પેલો સંપ્રદાય છે, કાલે પણ મેં કદાચ નામો ઉલ્લેખ કર્યો હતો, માઉન્ટ આબુમાં છે બ્રહ્મા કુમારી અનૈશ્વર્ય વિનાશ વિદ્યાલય, આ બધા લોકો એવું કે છે કે 84 યોનિ છે, 84 લાખ છે જ નહીં, આ બધા મૂર્ખના સરદારો છે, ખાલી ડિસ્કવરી ચેનલ જોતા હોય તો ખબર પડી જાય કેટલી યોનિઓ છે। ખાલી સરીસૃપ પ્રાણીઓ જે પેટે ચાલનારા એટલે સાપ વગેરે છે, એ ચાલનારા પ્રાણીઓના 700 પ્રકાર છે,
જળચર જીવો છે 10 લાખ પ્રકારના છે, મનુષ્યો 4 લાખ પ્રકારના છે. હવે બધાનો કોઈ ગણિત કહેવા બેસવા, મારે તો એવું કેવું છે કે અનંત કોટી જન્મોના પુણ્યનો ઉદય થયો હોય તો મનુષ્યનો જન્મ મળે છે, અર્થાત મોક્ષ માટે તમને એક શરીર ભગવાને આપ્યું કે આ શરીરથી તમે મુક્તિ પ્રાપ્ત કરી શકો છો. હવે મુક્તિ મેળવવી હોય તો રસ્તો શું છે? તો એના માટે 3 હાઈવે છે. પછી નાની નાની શેરીઓ અલગ અલગ હોય શકે, પણ જે મોટા હાઈવે જેને કહો છો એવા 3 રાજમાર્ગ છે. એક છે જ્ઞાન, બીજો છે યોગ અને ત્રીજો છે ભક્તિ.